ચાલો હવે આપણે દાખલા નંબર 13 સરવાળા કરો આપણે એનો અભ્યાસ કરીએ તો દાખલા નંબર 13 છે આપણે બે કરાવ્યા છે હવે સીધો આપણે દાખલા નંબર 13 થી શરૂઆત કરીએ તો 13 માં હવે એકમ દશક 100 કેવી રીતે આપણે લેવાનું છે તો આનો સરવાળો કરીએ તો આયા પહેલા હું લખીશ એકમ આયા દશક અને 100 તો આવી જે આપણે સંખ્યા માંડવાની છે બરાબર તો શું કરવાનું છે તો 100 માં સ્થાન પર 3 2 અને 8 વત્તાની નિશાની 1 4 અને 0 વિભાજન સંખ્યાનું કરી અને સરવાળા કરવાના છે તો મે આવી દે 100 એકમ દશક અને 100 અને દરેક અંકે પોતાની સ્થાન કિંમત પ્રમાણે આમાં ગોઠવી દીધા છે બરાબર હવે ગોઠવા હવે સરવાળો જો એકમમાંથી આ 8 છે આ એકમમાં 0 છે તો અહીંયા સરવાળો કરીએ તો 8 ના 8 થશે 2 ને 4 તો કે 6 3 ને 4 એટલે 468 નેક્સ્ટ અહીંયા કરીશ એકમ દશક અને 100 બરાબર તમારે પણ આ રીતે પાઠ પાડી લેવાના હવે 100 ના સ્થાન ઉપર 5 દશક ના સ્થાન ઉપર 2 અને એકમ ના સ્થાન નું 4 સરવાળા નિશાની છે સરવાળા નિશાની 4 8 અને આ 5 હવે આનો સરવાળો કરીએ તો 4 માં 5 ઉમેરું તો કે 9 8 ને 1 9 5 ને 4 તો કે 9 તો જવાબ આવ્યો 999 હવે ત્રીજું જોઈએ તો કે એકમ દશક અને 100 વળી પાછા એ ભાગ પાડ્યો એકમ દશક અને 100 તો સ્થાન કિંમત મુજબ આપણે સંખ્યા લખી નાખવાની છે તો 5 500 આની સ્થાન કિંમત 5 આની દશકમાં 2 અને આની 3 આ વિભાજન કર્યું કહેવાય સંખ્યાનો એકમ દશકમાં 100 માં વિભાજન કર્યું છૂટી પાડી આપણે સંખ્યાને હવે આ 100 નું સ્થાન છે 100 બોલી છે એટલે 100 આ 4 એટલે 40 અને 0 આમાં પણ સરવાળો નિશાની હતી એટલે આપણે સરવાળો કર્યો હવે 3 માં 0 ઉમેરી તો 3 2 માં 4 નાખું તો 6 અને 5 માં 1 નાખું તો 6 663 એનો જવાબ આવ્યો હવે નેક્સ્ટ ચોથું એકમ દશક અને 100 સંખ્યા એકમ દશક 100 માં વિભાજન કરીએ તો 7 માં 100 માં 7 0 અને 5 વત્તા 2 6 અને 2 આનો સરવાળો કરો તો 5 ને 2 7 6 7 ને 2 9 967 હવે વળી પાછો આમાં એકમ દશક 100 એકમ દશક અને 100 અને બાળકો આને આપણે સંખ્યાનું વિભાજન કર્યું કહેવાય સંખ્યાને છૂટી પાડી એકમ દશક અને 100 ની રીતે આપણે સંખ્યા માંડી છે પહેલા તો 100 ના સ્થાન ઉપર 6 દશક ના સ્થાન ઉપર 8 એકમ ના સ્થાન ઉપર 5 વત્તાની નિશાની છે એટલે વત્તા કરવાના છે હવે 1 1 ને 100 100 નું 1 11 તો ભેગા બોલતા દશકમાં 1 અને એકમમાં 2 હવે આનો સરવાળો કરી તો 5 ને 6 8 ને 1 9 6 ને 1 7 હવે છઠ્ઠું એકમ દશક અને 100 હવે તમને આ જાતે તમને વિભાગ કહું સંખ્યાનું વિભાજન કરો તમને ગોઠવતા આવડશે અત્યારે આપણે જોઈ લઈએ પછી હવે એક બે દાખલા તમને ઘરે આપીશ તો 2 100 ના સ્થાન ઉપર આ 3 છે અહીંયા અને આ 3 છે એકમ ના સ્થાન ઉપર સરવાળાની નિશાની 4 2 અને 6 આનો સરવાળો કરું તો 6 માં 3 ઉમેરતા 9 3 માં 2 ઉમેરતા 5 4 માં 2 ઉમેરતા 6 તો જવાબ આવ્યો 669 આપણે આગળ જોઈશું ચાલો ચાલો હવે સરવાળા કરો દાખલા નંબર 13 તો આપણે 6 સુધી જોયા હતા બરાબર હવે એમાં 7મો નંબર 8મો નંબર અને 9મો નંબર એ તમારે એસ ડબલ્યુમાં કરવાના છે કેટલા નંબર તો 6 સુધી આપણે કર્યા બોર્ડ ઉપર મેં તમને કરાવ્યા છે તો એ જ રીતે 7 8 અને 9 આ 3 તમારે ઘરે હોમવર્કમાં કરી લેવાના છે
હવે આપણે દાખલા નંબર 14 આગળનો એ પણ છે સરવાળા કરો બરાબર પણ આ સરવાળા એવા હશે કે ઓમાં આપણે વધી વગરના સાદા સરવાળા હતા હવે આ સરવાળા છે આપણે એક વધી ચડશે તો વધીવાળા સરવાળા છે તો આપણે ચાર કરી લઈએ પહેલા અત્યારે તો પહેલો છે એમાં 100 દશક અને એકમ તમને સંખ્યા માંડેલી જ આપી છે રકમ માંડેલી જ આપી છે એકમમાં એકમ ઉમેરવાના છે દશકમાં દશક ઉમેરવાના છે સોમાં સો ઉમેરી જ્યાં બધી ચડતી હોય આપણે બધી ચડાવવાની છે તો 5 ને 6 તો 11નો એકડો વધી ચડશે 1 હવે દશક આપણે 1 વધી ગયું તો 3 ને 2 5 અને 1 6 2 ને 1 3 361 હવે એકમમાં એકમનો સરવાળો કરીએ તો એકમનો એકમ 7 અને 5 તો 7 ને 5 12 વધી ચડશે 1 વધી બાજુમાં દશકમાં જ ચડી જાય તો 4 મોટું છે એટલે પહેલાં 4 ને આપણે ધ્યાન લઈએ 4 ને 1 5 5 ને 2 7 3 ને 2 5 એટલે આ આપણે વધીવાળા સરવાળા છે ઓલા આપણે સાદા સરવાળા હતા આગળ 13માં દાખલામાં કર્યા એ 5 ને 7 12 તો કે 12નો બગડો વધી 1 2 ને 1 3 ને 1 4 4 ને 2 6 બરાબર હવે 9 ને 9 18 તો 9નો ઘડ્યો 2 વખત 9 2 વખત છે 9નો ઘડ્યો 2 વખત તો 9 2 18 18નો આસળો વધી 1 7 ને 1 8 ને 1 9 5માં 3 ઉમેરો તો 8 એટલે આપણે 4 દાખલા જોયા 898 એનો જવાબ આવ્યો હાલો 5મું કરીએ આપણે ચાલો 5મું 206 વત્તા 139 તો 6 ને 9 6માં 6 નાખો એટલે 12 ને 2 3 તો 6 ને 6 12 13 14 ને 15 15નો 5 વધી ચડશે 1 3 ને 1 4 2 ને 1 3 7 અને 9 તો 7 2 વખત તો છે જ કેમ કે આ 7થી મોટી સંખ્યા છે 7 ને 2 9 થાય છે તો 7 2 વખત એટલે 7 2 14 14 અને હજી આમાં 2 તો 15 ને 16 તો 16નો 6 વધી 1 હવે વધી 1 એટલે 4 અને 2 6 ને 1 7 7 ને 1 8 બરાબર હવે 100 દશક અને એકમ તો 674 વત્તા 317 તો આ જોઈએ તો એકમમાં એકમ નાખીએ તો 4 ને 7 તો 7 મોટા છે 7માં 4 ઉમેરી દો 4માં 7 નાખો એના કરતાં મોટી સંખ્યા જોઈ લેવાની એમાં 4 ઉમેરવાના તો 7 ને 4 તો 7 પછી 8 9 10 ને 11 11નો એકડો વધી ચડશે 1 7માં 1 ઉમેરે તો 8 ને 8માં 1 ઉમેરે તો 9 એટલે 9 6 ને 3 તો કે 9 6 ને 3 9 બરાબર એટલે 991 હવે 100 દશકને એકમ તો 842 વત્તા 148 તો 8 ને 2 10 10 ને 0 વધી 1 4 ને 4 8 અને 1 9 અને 8 ને 1 9 એટલે 990 હવે આ દાખલા નંબર 14 સરવાળા કરો એમાં મેં તમને 8 સુધી કરાવ્યા છે 13માં મેં તમને 3 દાખલા HWમાં આપેલા છે અને 14માં 9 10 અને 11 અને 12 એ 4 દાખલા આ જ રીતના છે એટલે તમે ઘરે આઈડિયલ બુકમાં લખી લેજો બરાબર કોઈ કોરી મૂકતા નહીં બધાએ ફરજિયાત ભરી લેવાની રહેશે અને મારે હવે એક ટેસ્ટ પણ લેવાની છે જે પહેલાં અને બીજા ચેપ્ટરની બરાબર તો હું ટેસ્ટ કાઢીશ અને તમારે ટેસ્ટ તમારા મમ્મી અને પપ્પાને બેયને ભેગા બાજુમાં કે મમ્મી પપ્પાને ગમે એકને કે મોટા ભાઈ બહેન હોય તેને ગમે ને એક વ્યક્તિને કે બે વ્યક્તિને બાજુમાં બેસાડી અને જે ટેસ્ટ છે એ તમે લખજો બરાબર અને બીજી ટેસ્ટમાં બીજા વિડીયોમાં હું તમને એના જવાબ મૂકીશ એટલે તમારે સોલ્વ કરી લેવાના પણ જ્યારે તમે ટેસ્ટ લખો ત્યારે તમારા બાજુમાં તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન ગમે એને બેસાડવાના એટલે તમને રકમમાં એ પોતે પણ મદદ કરે સમજવામાં બરાબર તો હવે તમારે આ જેટલા આટલા હોમવર્કમાં આજે કરી લેજો બરાબર ચાલો આવજો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું